રાજ્યની અંદર અત્યારે કોવિડની સ્પીડમાં વધારો જોવા મળી રહ્યો છે અને એની સાથોસાથ આપણે વરાપ જેવો માહોલ પણ રાજ્યની અંદર યથાવત છે. હાલ 18 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી, જેનું મેઇન કારણ છે કે અત્યારે જે ચોમાસું ધરી હોય છે એ પણ ઉત્તર તરફ ખસેલી છે. જે પહાડી વિસ્તારો હોય છે એ તરફ અત્યારે વરસાદ ચાલુ છે, ચોમાસું ધરી છે એ હિમાલયની તળેટીથી લઈ અને બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. બંગાળની ખાડીની અંદર જે જૂન અને જુલાઈની અંદર જે લો પ્રેશરો બન્યા હતા, જેને કારણે જૂન અને જુલાઈ દરમિયાન ગુજરાતની અંદર સારા વરસાદો જોવા મળ્યા, અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર પણ નબળા બની રહ્યા છે અને એ લો પ્રેશરો છે એ અત્યારે ઉત્તર તરફ ગતિ કરી રહ્યા છે. એની સાથોસાથ જે આપણે અરબી સમુદ્રની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને જે દક્ષિણ ગુજરાતથી લઈ અને કેરળ સુધીનો ઓક્સો ટ્રફ હોય એ ખૂબ નબળો છે, એટલે હાલ ગુજરાત રાજ્યની અંદર કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. પવનની સ્પીડ જે અત્યારે 25-30 આસપાસની નોંધાઈ રહી છે, આજ મુજબની પવનની સ્પીડ છે 18 ઓગસ્ટ સુધી જોવા મળશે. 18 ઓગસ્ટ પછી પવનની સ્પીડ છે એ ધીમી પડી અને 12-15 સ્પીડ જોવા મળશે, એટલે જ્યારે પણ પવનની સ્પીડ ઘટશે એ પછી અરબી સમુદ્રમાં કદાચ કોઈ મોટા ફેરફારો થશે, ઓક્સો ટ્રફ છે એ મજબૂત બની શકે છે અને કોઈ વરસાદની સિસ્ટમ બને તો 18 ઓગસ્ટ પછીથી રાજ્યની અંદર કદાચ કોઈ વરસાદ આવે તો એ વાત અલગ રહેશે, પણ 18 ઓગસ્ટ સુધી હાલ કોઈ વરસાદની શક્યતાઓ નથી. એટલે રાજ્યના ખેડૂતોને અમે અહીં સૂચના આપી રહ્યા છીએ કે જો આપણે ચોમાસું પાક છે એને કોઈ પાણીની જરૂર હોય તો આપણે અત્યારે તાત્કાલિક ધોરણે પિયત આપી દેવું, કેમ કે 18-20 ઓગસ્ટ સુધી કોઈ વરસાદની શક્યતાઓ નથી અને 18 તારીખથી પવનની સ્પીડ અને દિશામાં બદલાવ આવશે તો પણ ઉત્તર ગુજરાતના ભાગો હોય, પૂર્વ ગુજરાતના ભાગો હોય અને જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે એ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા છે એ 18-21 ઓગસ્ટ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 18-21 ઓગસ્ટ દરમિયાન પણ જે વરસાદો હશે એ સામાન્ય હશે, કોઈ મોટા વરસાદો થાય તેવી શક્યતાઓ નથી અને એ પછી કોઈ સારી શક્યતાઓ હશે અને કોઈ મોટી સિસ્ટમ બનશે તો આવનારા સમયની અંદર આપણે માહિતી આપવામાં આવશે. પણ અત્યારે આપણે એક લાંબો વરાપનો માહોલ છે એ જોવા મળશે અને હમણાં કોઈ મોટા વરસાદો થવાના નથી, એટલે દરેક ખેડૂત મિત્રોએ પોતાના ચોમાસુ પાકને પિયત આપી દેવું એ જ ખેડૂતોના હિતમાં રહેશે, આવું મારું વ્યક્તિગત માનવું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ.